મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણે પોયમ 2 બરાબર એ કમ્પ્લીટ કરી અને હવે ઇંગ્લિશ ટેક્સ્ટ માં યુનિટ 3 કે જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા એ યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે મોહન એન્ડ હિઝ વીણા જેને અર્થ થાય મોહન અને તેની વીણા આ યુનિટ માં સૌથી પહેલા તો હું તમને સમજાવું કે કોના વિશે છે બરાબર જેના આખો કુટુંબ સંગીતકારથી ભરેલું હતું અને જેના લોહીમાં જ સંગીત હતું એવા પ્રખ્યાત સંગીતકાર પંડિત વિશ્વમોહન ભટ્ટ બરાબર એના બાળપણના તેમજ કિશોરાવસ્થાના અમુક પ્રસંગો આ યુનિટમાં વર્ણન કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો સંગીત છે એ ખૂબ જ તાલીમનો વિષય છે મીન્સ સંગીતમાં મહારત હાંસલ કરવા માટે તાલીમનું મહત્વ ખૂબ જ છે એક વખત જે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે બરાબર જેના માતા પિતા એ મહાન સંગીતકાર હતા અને એના કુટુંબના મોટા ભાગના પરિવારના મોટા ભાગના સભ્યો સંગીતમાં મહાન હતા અને સંગીત જેના લોહીમાં જ હતું એના ઘરે એક જર્મન લેડી સંગીત શીખવા માટે આવે છે અને એ જર્મન લેડી સંગીત શીખવા જ્યારે આવે છે ત્યારે એના પાસે ગિટાર હતું બરાબર ગિટાર તો ખબર છે ને એક સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે ઘણા પિક્ચરમાં પણ જોયું હશે ગિટાર તો એ ગિટાર લઈને આવેલા હોય છે જર્મન લેડી હોય છે એ આજે મોહનભાઈ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે એને આ ગિટારમાં રસ પડ્યો હવે ગિટાર આપણા આઈનું નતું મીન્સ વિદેશનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એટલે એને જ્યારે ઈચ્છા થઈ કે મારે પણ આ સંગીતનું આ સાધન શીખવું છે ત્યારે એના આખા પરિવારે એનો વિરોધ કર્યો બધાએ ના પાડી કે કેમ એ શીખવાની શું જરૂર છે આપણા પાસે ઘણા બધા છે મ્યુઝિકના સાધનો એ શીખો પણ એ ના પાડે છે પરંતુ આ મોહનના માતા પિતા હંમેશા એની સાથે હોય છે અને એ એના મોહનની આ ઈચ્છા પૂરી કરવામાં મદદ કરે છે એક વખત પરિવાર લોકોનું ગેટ ટુગેધર એટલે કે મેળાવડો હતો અને આ મેળાવડામાં જે મોહનના પિતરાય ભાઈ બહેન દરેક છે એ સંગીતની કંઈક ને કંઈક આઈટમ રજૂ કરતા હોય છે એ મેળાવડામાં મોહને પણ ગિટારમાં પોતાનું જે આવડતું હતું એ વગાડી અને બધાની સામે રજૂ કર્યું કોઈએ એના વખાણ ન કર્યા બધાએ એનો વાંક કાઢ્યો કે આ તો સાવ આમાં તો કોઈ સુર જ નથી ને તને આવડતું નથી ને તે તારી જીવનના આટલા વર્ષો આ શીખવામાં બરબાદ કરી નાખ્યા ને એ ઘટનામાં હતાશ થયા આપણા વિશે આપણે એક તો આટલી મહેનતથી કંઈક શીખ્યા હોય અને પછી કોઈ એમ કે તમને આ તમે સમયનો બરબાદ કર્યો તો આપણને ગમે નહીં પંડિત વિશ્વમોહન ભટ્ટને પણ ખૂબ જ દુઃખ થયું એ રાત નિંદર જ ન આવી કે મેં આટલી મહેનત કરી આટલું શીખું છતાં પણ અત્યારે મને આ લોકોએ મારા સગાવાલાઓએ કોઈ સારું કીધું નહીં પરંતુ એ દિવસે જ રાતે નક્કી કરે છે કે હું માત્ર મારા પરિવારના લોકો નહીં આખી દુનિયામાં હું મારું એક નામ આગળ કરીને બતાવી દઈશ અને એની પોત ઓળખ છે ગીતાથી બનાવશે એવો એણે એ દિવસે જ નક્કી કર્યું બરાબર 16 વર્ષની ઉંમર હતી ત્યારે માત્ર 16 વર્ષની ઉંમરે અવળો મોટો ફેસલો લેવો નિર્ણય લેવો એ ખૂબ જ અઘરો વિષય છે કારણ કે 16 એટલે ટીનેજ કહેવાય ટીનેજમાં શું ઘણીવાર આપણે ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ લેતા હોય પણ આપણે પૂરું ન કરી શકતા હોય જ્યારે પંડિત વિશ્વમોહન ભટ્ટે પોતેલા લીધેલા નિર્ણયને માત્ર પૂરો તો ન કર્યો પણ
બતાવ્યો એણે પોતાનું જીવનનું ધ્યેય નક્કી કરી લીધું કે હવે મારે વિશ્વભરમાં નામ કમાવવું છે એણે પોતાનું જે રિયાઝ સંગીતમાં જે આપણે પ્રેક્ટિસ કરીએ ને સંગીત શીખવા એને રિયાઝ કહે એ રિયાઝનો સમય ડબલ કરી નાખ્યો 3 કલાક કરતા હતા તો 6 કલાક કરી નાખ્યો રિયાઝ ડબલ અને 3 ને 6 ને 10 કલાક એક દિવસમાં કેટલી 10 કલાક પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું કે હું અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ સફળ થવું છે ને એ સહેલું નથી આપણે ઘણું બધું ગુમાવી ત્યારે આપણે કંઈક મળતું હોય છે તો એણે પોતાની રિયાઝનો સમય ડબલ 10 કલાકનો કરી નાખ્યો અને એણે ગિટાર જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના એકાએક ભાગનો એટલો વ્યવસ્થિત અભ્યાસ કર્યો બરાબર કંઈક શીખવું હોય તો એના માટે એમાં ડૂબી જવું ખૂબ જ જરૂરી છે અને અથાગ પ્રયત્ન અને એના જે એટલી મહેનત રિયાઝને લીધે એણે એક અદ્ભુત વીણાનું સર્જન કર્યું આ પાઠમાં જેનું આપણે ચર્ચા કરશું મોહન અને તેની વીણા એક એવું સંગીતનું વાજિંત્ર એણે બનાવ્યું ખુદે કે એનું નામ જ મોહન વીણા થઈ ગયું કેટલું સુંદર એણે પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું એણે લીધેલો જે નિર્ણય હતો એ ઉતાવળમાં લીધેલો નિર્ણય તરીકે નહીં પરંતુ એણે એને સાબિત કરીને બતાવ્યું કે કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે સંગીત માટે આપવામાં આવતો મોટામાં મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ કહેવાય સંગીતમાં જે ઈ સંગીતનું આખું ક્ષેત્ર છે એ ક્ષેત્રનો મોટામાં મોટો એવોર્ડ એટલે ગ્રેમી એવોર્ડ આ એવોર્ડના વિજેતા આપણા પંડિત વિશ્વમોહન ભટ્ટ છે તો ચાલો આજે આપણે શરૂ કરશું મોહન એન્ડ હિઝ વીણા પેલો તમારે ટેક્સ્ટની બાકી નોટમાં હેડિંગ લખવાનું છે ક્વેશ્ચન આન્સર અને સ્પેલિંગ લખવાના છે ફકરા લખવાના નથી મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન મોહનનો જન્મ સંગીતકારના કુટુંબમાં થયો હતો વોઝ બોર્ન એટલે જન્મ થયો મ્યુઝિશિયન સંગીતકાર મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ હવે જેનો જન્મ સંગીતના કુટુંબમાં થયો હોય સંગીતકારોના તો એ મ્યુઝિક તો એના લોહીમાં હતું હી ગ્રીવ અપ છે ને એ ગ્રો અપનું ભૂતકાળનું રૂપ છે ભૂતકાળનું રૂપ એટલે V2 કહેવાય ને આ શું છે V2 હી ગ્રીવ અપ એટલે એનો ઉછેર થયો વિથ મ્યુઝિશિયન એનો ઉછેર જ સંગીતકાર ભેગો થયો હતો ઘરમાં બધાય સંગીતકાર હોય એટલે એને અમુક વસ્તુ તો શીખવાની પણ જરૂર ન પડે લાઈક હિઝ ફાધર એના પિતાની જેમ એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ બીજા કુટુંબના સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી એટલે પ્રારંભિક શરૂઆતમાં ઇનિશિયલી એટલે શરૂઆતમાં આપણે બિગિનિંગ પણ કહી શકાય શરૂઆતમાં ટ્રેન એટલે તાલીમ આપેલી હતી ટ્રેન ઇન અ વોકલ મ્યુઝિક વોકલ ફોર લોકલ આ શબ્દ તમે હવે બહુ સૂત્ર સ્લોગન જાણીતું થઈ ગયું છે બરાબર વોકલ એટલે અવાજ વોકલ એટલે અવાજ શરૂઆતમાં એના અવાજને સુરીલો કરવાની તાલીમ આપવામાં આવે મ્યુઝિકમાં ગીતો જે ગાવા હોય તો હું જો ગાઉં મારા અવાજમાં તો અડધા તો બેભાન થઈ જાય બરાબર ને આવો અવાજ ચાલે નહીં નો ચાલે ને કે ચાલે નો ચાલે ઓ રાડ પાડી પાડીને અવાજ અમારા કેવા થઈ ગયા છે તો શરૂઆતમાં ઇનિશિયલી ટ્રેનિંગ વોકલ મ્યુઝિક બરાબર એના અવાજને તાલીમ આપવામાં આવી એન્ડ ધેન ધેન એટલે ત્યારબાદ ધેન એટલે ત્યારબાદ હી ટ્રાઈડ હિઝ હેન્ડ ટ્રાઈડ હિઝ હેન્ડ એટલે એનો હાથ અજમાવો આપણે એમ કહીએ ને કંઈક નવું શીખતા હોય તો આપણે એમ કહીએ હાલો ને હાથ અજમાવી લઈએ એણે એટ ધ વાયોલિન એણે વાયોલિન શીખવાનું શરૂ કર્યું વાયોલિન શીખવાનું શરૂ કર્યું વેન હી
વોકલ અવાજ અને પ્લે એટલે વગાડો. હવે અને આ પ્રશ્નમાં બે છે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારના કુટુંબમાં થયો હતો, સાચું કે ખોટું? સાચું. એટલે આપણે જવાબ લખવાનો, આખું વાક્ય લખીને લખવાનું, ટ્રુ. બીજું, ધ વર્ડ બિગિનિંગ શરૂઆતમાં મીન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ, આખો ફકરો છે એમાં બિગિનિંગ જેવો અર્થ, મીન્સ એટલે એના જેવો અર્થ કોનો છે તો આપણે જોયું ઇનિશિયલી. આ શબ્દનો અર્થ થાય શરૂઆતમાં થાય, એટલે અહીંયા શું લખશું? ઇનિશિયલી. બીજો પેરેગ્રાફ છે, અ જર્મન લેડી, એક જર્મન સ્ત્રી કેમ ટુ સ્ટે. ટુ સ્ટે એટલે રહેવું, ટુ સ્ટે એટલે રહેવું. વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન લેડી તેના ઘરે તેના ફેમિલી સાથે, મોહનના પરિવાર સાથે રહેવા આવે છે. શા માટે? તો ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે. ટુ લર્ન એટલે શીખવું, ટુ લર્ન એટલે શીખવું. કોણ આવે છે? જર્મન લેડી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ત્યારથી એના જીવનમાં, ક્યારથી? જ્યારથી એક જર્મન લેડી તેના પરિવાર સાથે રહેવા આવે છે, તેના પિતા પાસેથી સંગીત શીખવા, ત્યારથી એના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. એન્ટર થવું એટલે પ્રવેશવું. હી બિગેન, હવે બી ઈ જી એ એન, એ વી ટુ છે, ભૂતકાળનું રૂપ છે. કોનું? બિગિનનું. હી બિગેન હિઝ એક્સપિરિમેન્ટ્સ. એક્સપિરિમેન્ટ્સ એટલે પ્રયોગ, આપણને ખ્યાલ છે એક્સપિરિમેન્ટ એટલે પ્રયોગ. તે શરૂ કરે છે તેના પ્રયોગો વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. બ્યુટિફુલ એટલે સુંદર. અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન.
માત્ર ગિટાર જ શીખવામાં પોતાનો બધો સમય વાપરતો અથવા ખર્ચ કરતો. તો આપણા મોહન એન્ડ હિસ વિના પાઠના બે પેરેગ્રાફ આપણે આજના લેક્ચરમાં કર્યા અને આના હાર્ડ વર્ડ્સ સ્પેલિંગ અને ક્વેશ્ચન આન્સર તમારે ઇંગ્લિશ ટેક્સ્ટની બાકી નોટમાં લખવાના છે. બાકીનો પાઠ આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. આભાર.